યોધ્યામાં આજે મિત્રો એમ કહેવાય કે રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એટલે આજે દરેક સનાતનીના વજૂદનો દિવસ મિત્રો બોલો જય શ્રી રામ કે પછી બોલો ભાઈ રામચંદ્ર કે જય આખા ભારત વર્ષના ઇતિહાસમાં આવો માહોલ ક્યારે પણ થયો નહીં હોય અને કદાચ થશે પણ નહીં અયોધ્યા તો આજે વૈદિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સ્વર્ગ સમૂહ જળહળી રહ્યું છે મિત્રો જો કે આમ તો પૂરા વિશ્વમાં વસતા ભારતીયો માટે આજનો એટલે કે બાવીસ એક બે હજાર ચોવીસનો દિવસ એક ગર્વનો દિવસ છે આપણે ગઈકાલે ચાલો અયોધ્યા અંતર્ગત ચિંતનમાં જોયું કે કેવી ભવ્ય તૈયારીઓ થઈ રહી હતી મિત્રો અયોધ્યા દિવ્ય અયોધ્યાનું વાતાવરણ છવાઈ રહ્યું છે આમ તો આપણે છેલ્લા કેટલાક દિવસથી પ્રભુ શ્રી રામના ચરિત્રને ચારે બાજુથી ખોલીને એ ચરિત્રને યોગ્ય ન્યાય આપી રહ્યા છીએ અથવા તો એમ કહી શકાય કે આપણા મનમાં રહેલા સંયનોને દૂર કરવામાંથી રહ્યા છીએ અને આપણે એમાં સફળતા પણ મેળવી છે મિત્રો એટલે કે શ્રીરામને બ્રહ્મ ગણીને ઈશ્વર ગણીને એટલે કે વિષ્ણુ અવતાર ગણીએ દેવ ગણીએ મહામાનવ ગણીએ કે પછી માનવ ગણીએ એ ચરિત્રમાં એવું તો કંઈક ખાસ છે કે જે આજે પણ આપણને માત્ર પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરી રહ્યું છે મિત્રો આમ તો કેટલીય ભાષા અને આપણે જોયું હતું કે કેટલાય દેશમાં રામાયણ એટલે કે પ્રભુ શ્રી રામના ચરિત્રની બોલબાલા છે મિત્રો અને એમણે પણ ગ્રંથના રૂપા પ્રકાશિત કરવામાં પણ આવેલી છે મિત્રો દરેક કાળમાં ઈશ્વર પ્રાપ્તિનું અલગ અલગ સાધન બતાવ્યું છે મિત્રો સતયુગમાં યજ્ઞ ત્રેતાયુગમાં તપ દ્વાપર યુગમાં ક્રિયાકાંડ કે વિવિધ પૂજાઓ જ્યારે કળિયુગમાં માત્ર હરિનામ એક સરળ સાધન છે છતાંય આપણાથી નથી થતું એ તો ઠીક છે પણ જે હરિનામ સ્મરણ કરે છે એને પણ ખોટા સિદ્ધ કરવાવાળા પણ હોય છે મિત્રો રામ એક નામ મંત્ર એ વેદ સુધી જઈએ તો ત્યાં પણ નેતી નેતી કંઈ પરબ્રહ્મ પરમાત્માનું નામ અથવા તો શબ્દ બ્રહ્મ કહું આ સત્ય પણ સત્ય આપણે નથી જાણતા એવું પણ નથી છતાં આપણી વાણીની વિશ્લાસિત વાત પૂછોમાં મિત્રો કોઈ પરમશક્તિ દ્વારા આ સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંચાલન થઈ રહ્યું છે એ વાત હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે અને એ નામ એ આપણી સંસ્કૃતિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ કહે છે જેમાં રામ નામ એ વિષ્ણુ અવતાર તરીકે અને સૌના પાલન તરીકે સહર્ષ સ્વીકાર્ય છે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે અઘરી અઘરી સાધનોને પરિણામે કોઈ વસ્તુ સિદ્ધ થતી હોય તો એ સાચું પણ નામ સરળ અને સાધન પણ સરળ એટલે એમ થાય કે એ થોડા ભગવાન કહેવાય પણ કોઈ સામાન્ય માણસ આ વાત કરે તો આપણે ન માનીએ પણ આપણા સૌના આરાધ્ય એવા ભગવાન શંકર આ વાત કરે છે કે રામ પરબ્રહ્મ છે એના ઇષ્ટદેવ છે અને એના નામ મંત્રનો જાપ કરવાથી પરમ સુખ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે મિત્રો એટલે જ શંકર પાર્વતીના વિવાહ પછી દેવી પાર્વતી બાળ ઉછેર વગેરેના પ્રવૃત્તિ થાય છે અને પોતાના ગુરુ નારદજીને આપેલા વચન મુજબ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરી શકતા નથી મિત્રો પણ અત્યારે તો સમગ્ર દેશમાં જ્યારે અયોધ્યામાં રામ મંદિર વિશે જ વાત થાય છે અને પોતે પણ આ ઐતિહાસિક કે સાંસ્કૃતિક ઘટનાઓ હિસ્સો બની શકે છે શ્રાવસ્તી કથા પૂર્ણ કરતાં પહેલાં પૂજ્ય બાપુએ કહ્યું કે આ ઘટનાને માત્ર ઐતિહાસિક કે સાંસ્કૃતિક ન ગણવી આ એક આધ્યાત્મિક ઘટના છે અને એ જ જરૂરથી દરેક ભારતીયના મન મનને નિર્મળ અને પ્રકાશિત પણ કરે છે ને હા મિત્રો આપણે હમણાં એક દિવસ ચિંતનમાં પ્રભુ શ્રી રામનું ચરિત્ર કેટલાય ચરિત્રનો સરવાળો છે એમ કહ્યું હતું એને માત્રની રીતે સિદ્ધ કરી શકાય મિત્રો રામ બરાબર ર વત્તા આ મ વત્તા અ એટલે રામ થાય એટલે કે બે રૂપી રામના ચરિત્રને ઉજળું થવા બે કાના એટલે કે માતા પિતા રૂપી બે માત્રાની જરૂર પડે છે એટલે કે સંસ્કારની અને મ એટલે મનરૂપી પ્રસન્નતા માટે રામને એક માત્ર એટલે કે સીતાની જરૂર પડે છે એટલે કે પ્રેમ હુંફ લાગણી જે નામ આપો તે કોઈ પિતાના વચનને પૂરું કરવા માત્ર એક રામ નીકળી ગયા હોત તો એનું ચરિત્ર કદાચ આટલો આદર મેળવી શકે કેમ એ બાબત પ્રશ્નાર્થ છે મિત્રો પણ આપણે સીતા અને લક્ષ્મણને પણ આ કાર્યમાં સાક્ષી રૂપે જોડ્યા અને શીખ્યું કે આમ છેક છેવાડાના માનવી સુધી પહોંચી દે તો જ ચરિત્ર બને આપણે તો અયોધ્યામાં રામલલાની મૂર્તિના દર્શન તો જઈએ છીએ અને કરીએ છીએ મિત્રો ત્યારે જ થાય છે પણ એ રામ નામને સહારે એ ગુણને આત્મસાત કરી સૌના રામ દર્શન જ્યાં પછી એ સ્થળને જ અયોધ્યા બનાવી શકીએ એવી પ્રાર્થના સાથે જ મિત્રો અત્યારે આખા દેશમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે ત્યારે રામ રામના નારા જ્યારે ગુંજી રહ્યા છે મિત્રો કોઈ પરમશક્તિ દ્વારા આ સૃષ્ટિનું સર્જન અને સંચાલન થઈ રહ્યું છે એ વાત હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે મિત્રો શ્રી રામ રામ રામેતી રમે રામ મનો રમે તુલ્ય તુલ્યરામ નામ વનરામને આ શ્લોકનું સ્મરણ કરવાથી આપણી મુશ્કેલીઓનું નિવારણ પણ થાય છે મિત્રો અત્યારે ભારત દેશમાં ભવ્યથી ભવ્ય ઉત્સવો દરેક જગ્યાએ દરેક ગામમાં જિલ્લાઓમાં રાજ્યોમાં ખૂબ અવાજથી જ્યારે ઉજવાઈ રહ્યા છે ત્યારે રામ નામનું સ્મરણ કળિયુગમાં જો તમારે રામને નોતરુ દેવા બને કોક કૌશલ્યા સીતાને સાધ ના કરશો જાનકી રામની છાયા ભગવાન રામને ભક્ત આમંત્રણ આપે છે કે હે નાથ મારા હૃદયમાં પધારો એકલા નહીં શક્તિ માતા સીતા અને સેવક હનુમાનજી સાથે પધારો આપના પધારવાની વાત છે એટલે મેં ખૂબ તૈયારી કરી રાખી છે મારા અંતકરણમાં પાપરૂપી જે ઝાડ હતા તે સાફ કરી નાખ્યા છે અને દયા અને ત્યાગ એવા બે દીવા પ્રગટાવીને હૃદયમાં અજવાળું કર્યું છે આ કાગવાણીના ચોથા ભાગમાં કવિ કાગે કીધું છે મિત્રો અને કવિ કાગબાપુએ તો રામાયણની અનેક અનેક વાતો અનેક ઘટનાઓ કાગવાણીની અંદર વર્ણવી છે કે રામજી શેઠ સધર છે રે તો ચોખા ચોપડા રાખે ચોખા ચોપડા રાખે રામ મારો હિસાબ તલનો રાખે રામજી શેઠ સધર છે રે તો ચોપડા ચોખા રાખે કઈ કઈ માતાની સેવાયું નોંધી સૂર્ય ચંદ્રની સાખે પછી